दीदी साने मिला रे दीदी हाँ बा आरो विदिशा देवानी बेन छे आवी मस्ती થાય બેટા એની સાથે અરે બા પર એ રેવા ભાભી થી સાવ જુદી છે એટલે તને કેવી રીતે ખબર વિદિશા રેવા કરતા જુદી છે ઓબ્ઝર્વેશન બા ઓબ્ઝર્વેશન જુઓ વિદિશાને રેવા ભાભીની જેમ રસોઈ બનાવતા નથી આવડતી અને રેવા ભાભી જેવી એક લવિંગ નથી કેરિંગ નથી સોફ્ટ નેચરની પણ નથી એ રેવા ભાભી જેવી ટેલેન્ટેડ અને ઇન્ટેલિજન્ટ પણ નથી ઓ ભાઈ આ તારા બધા અનુમાનો કરતા તારી ધારણાઓ વધારે છે હા દીકરા બા તમે જે ગણો એ બટ આઈ એમ 100% રાઈટ એટલે જ હું એને બિલાડી કહું અને જો વિદિશા દીદી રેવા ભાભી જેવા છે એવું પ્રૂવ થઈ જાય તો તું વિદિશા દીદીને શું કહીને બોલાવીશ કોપીકેટ ચેલેન્જ ચેલેન્જ શેની ચેલેન્જ લાગી છે બંને વચ્ચે એ જ કે વિદિશા દીદી રેવા ભાભી જેવી છે કે નહીં ચલો 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 આલુ પરોઠા રેડી છે વાવ ભાભી અમે ક્યારના વેટ કરી રહ્યા છીએ દીદી તો બેસ હું પીરસી લઉં છું ના વિદિશા તું બેસ હું પીરસી લઉં છું દીદી તને આખા દિવસ ઘરનું કામ પહોંચે છે હવે હું છું ત્યાં સુધી તારે બેસીને શાંતિથી જમવાનું બસ હવે બોલ કોફી કેટ શું એ ચાલો છોકરાઓ ખાવા લાગો ખાવા લાગો ચૂપચાપ વાહ બાબે ઓસમ જબરદસ્ત ટેસ્ટ છે તમારા જેવા પરોઠા છે ને કોઈ જ ના બનાવી શકે બનાવી શકે કોણ વિદિશા વિદિશા આ પરોઠા તે બનાવે છે બેટા હા બા વિદિશા દીદી તમે ડિટ્ટો રેવા ભાભી જેવા પરોઠા બનાવ્યા છે ખરેખર વિદિશાના હાથમાં પણ રેવાના હાથ જેવો જ સ્વાદ છે કોપીકેટ બા આ કોપીકેટ શું છે અરે કઈ નહીં બેટા આ બાની ને છોકરાઓની મસ્તી ચાલે છે કોપીકેટ શોક ચડ્યો છે રાજહંસ પરિવારમાં કામ કરવાનો ઈડિયટ વોટ હેપન્ડ વિદિશા બાબે કોઈ દરવાજો બંધ કરી દીધો હતો તમને બહાર કોઈ દેખાયું ના હું અંદર આવી ત્યારે બહાર તો કોઈ નહોતું ઓકે આઈ સી કદાચ વૃંદા અને આરવે તારી મસ્તી કરી હશે પણ ભાભી હું તો અચાનક થી ડરી જ ગઈ હતી તારે ડરવું જ જોઈએ હા મીન્સ તારે આવી રીતે ન ડરવું જોઈએ એમ અચ્છા મને એમ કે તું હજી સુધી સ્ટડી કરવા કેમ નથી બેઠી ભાભી એકચ્યુઅલી હું મારો ફોન શોધતી હતી મેં ક્યાં મૂક્યો છે મને યાદ જ નથી આવતું વિદિશા તારે ઘરના કામ કરવાની ક્યાં જરૂર છે પછી તને સ્ટ્રેસ પડે છે રાઈટ તું વિદિશા પુરોહિત છે તો તારે રાજહંસ પરિવારના કામ કરવાની કોઈ જરૂર નથી નહીં તો આમ જ તારી માટે દરવાજા બંધ થઈ જશે એટલે વિદિશા યુ આર ગુડ ગર્લ તું ભણવામાં ધ્યાન આપ Thank you.
હા, કનિકા ભાભીએ જે કહ્યું છે એ બધી ડિટેલ્સ હું તમને હમણાં જ મેલ કરી દઉં છું. ઓકે. યસ, બોલો. એક્ચ્યુઅલી મારો ફોન અહીંયા છે કે નહીં એ શોધવા માટે આવી હતી હું. તમે મારી રૂમમાં આવ્યા હતા મોબાઈલ લઈને? યાદ નથી, કદાચ હું તમારા રૂમમાં આવી હતી. અરે ના ના, કદાચ નહોતી આવી. અરે યાર, એક તો આટલું મોટું ઘર છે, હું કયા રૂમમાં ગઈ હતી મને યાદ જ નથી. તમારી જાતે જ શોધી લો. આ લીંબુ પાણી મૂકો મૂકો. અરે આ શું કર્યું? આવી રીતે ક્યાં છુપાડાય? આ જો તો કેટલું બધું લોહી નીકળે છે. હોસ્ટેલ બોક્સ ક્યાં છે? ચલો. કોપીકેટ? કોપીકેટ એટલે શું? નાસ્તો કરતી વખતે પણ તમે બોલ્યા હતા. કોપીકેટ એટલે બે બિલાડી. હે? કોપીકેટ એટલે બે સરખી બિલાડી. વોટ? આઈ મીન બે સરખી બહેનો, રેવા ભાભી અને તમારી જેમ. એટલે હું અને રિદ્ધિ બિલાડી છીએ? ના ના ના, મારો કહેવાનો એ મતલબ નથી. તમે ખોટું સમજી રહ્યા છો. તો પછી તમારો કહેવાનો શું મતલબ છે? મારો કહેવાનો મતલબ એ છે કે કોપીકેટ એટલે બધું જ સરખું. બિહેવિયર, સ્વભાવ, ટેલેન્ટ, ઇન્ટેલિજન્સ. સાચું કહું તો મેં તમને હંમેશા રેવા ભાભીના ઓપોઝિટ જ ગણ્યા છે. પણ જ્યારે મેં તમને રડતા જોયા ત્યારે આઈ ફીલ કે તમે રેવા ભાભી જેવા જ સેન્સિટિવ છો, ઇમોશનલ છો. તમારા હાથમાં રેવા ભાભીના હાથનો સ્વાદ છે. તમે રેવા ભાભી જેવા લવિંગ છો, કેરિંગ છો. તમે ખરેખર રેવા ભાભીના જ પડછાયા છો. એ રીતે હું કહેતો હતો કે કોપી કેટ. હા કમલ, બોલ. ઓકે,
डिरेक्टर क्यारे शूट करवा मांगे छे? शू काले ज नॉट पॉसिबल कमल, एक तो 10 मिनिट नी शॉर्ट फिल्म माटे ते मने पूछ्या वगर कमिट करी लीधुं छे, हवे जो डिरेक्टर उतावळ करे छे ने तो तू मैनेज कर। कमल प्लीज मैनेज करी ले। વિદિશાનો ફોન છે ને? આ ખડુસ કોણ હશે? આ તો વિદિશાનો ફોન છે, ફોન આપો મને। થેન્ક યુ જીજુ। વિદિશા તારો ફોન આપ મને। કેમ, કઈ કામ હતું મારા ફોનનું? હા, કોને ફોન કરવો છે દીદી? કોઈને ફોન નથી કરવો, તું જા। તમે મને વિદિશાનો ફોન કેમ જોવા ન દીધો? કમ ઓન રેવા, વિદિશા કઈ હવે સ્કૂલમાં જતી છોકરી નથી, હવે કોલેજમાં જાય છે, અને આ એજ ગ્રુપમાં એના ફ્રેન્ડ્સ હોય। મારે એ જ જોવું છે કે વિદિશાના એવા કેવા ફ્રેન્ડ્સ છે કે જેનો ફોન આવતાની સાથે જ એને ભાગવું પડે છે। રેવા, હવે તું વિદિશા માથે શંકા કરી રહી છે। અચ્છા, તું મને એમ કે કે તું વૃંદા અને આરવનો મોબાઈલ પણ આ જ રીતે ચેક કરીશ? બોલ ના। બસ તો પછી વિદિશાનો મોબાઈલ પણ તારે આ રીતના ચેક ન કરવો જોઈએ। એવા મિત્રતાથી લાઈફ લાઈવ બની જાય છે, અને તું જ કહે છે ને કે લાઈફમાં એક ફ્રેન્ડ એવો તો હોવો જ જોઈએ કે જેની સામે આપણે હસી શકીએ, રડી શકીએ, જે કાંઈ પણ શેર કરવું એ શેર કરી શકીએ, જ્યાં આપણને જજ થવાની બીક ના હોય, જ્યાં કોઈ ખુલાસા કરવા ના પડે। ઈશ્વરની કૃપા છે। અને રેવા, અરસપરસના સંબંધોમાં ચેક ન કરવાનું હોય, રાઈટ? કનિગા રાજહંસ બોલું છું। કાલે તમારે સુરત જવાનું છે, સુરતમાં બહુ મોટી મીટિંગ છે, તો એની બધી તૈયારી થઈ ગઈ છે? ઓકે ફાઇન, સુરત એરપોર્ટ પર કાલે ક્લાયન્ટ માટે કાર મોકલવાની છે, એની વ્યવસ્થા પણ થઈ ગઈ છે? ગુડ, ઓકે ધેન, હવે મારી વાત તમે ધ્યાનથી સાંભળો। કાલે તમારે સુરત મીટિંગમાં નથી જવાનું, કનિકા રાજહંસને સવાલ કરવાના નહીં। કાલે તમારે સુરતની મીટિંગ અટેન્ડ નથી કરવાની, ધેટ્સ ઇટ। પ્રોજેક્ટના જે એક્સ્ટ્રા રૂપિયા તમને મળવાના હતા ને, એ તમારા ઘર સુધી પહોંચી જશે। પછી મીટિંગનું શું થશે, ક્લાયન્ટનું શું થશે, એની ચિંતા તમારે કરવાની કોઈ જરૂર નથી। ધેટ આઈ વિલ મેનેજ, ઓકે? એન્ડ યસ, આ સબ્જેક્ટ પર બીજા કોઈની પણ સાથે તમારે ડિસ્કશન કરવાનું નથી, સમજી ગયા? જો શેફાલી અહીંયા નહીં આવી શકે તો આરવ તો ત્યાં જઈ જ શકશે ને? શેફાલી જ આ ઘરની વહુ બનશે, વિદિશા તો નહીં જ। આ દિશા ક્યારે મારો ફોન નથી ઉપાડતી? આવા દો એનો ફોન, હવે હું પણ નહીં ઉપાડું, અને સામેથી ફોન તો બિલકુલ નહીં કરું।
यस भाभी आओ ना। आरव एक इमरजेंसी छे। बोलो भाभी शू थयुं? एक्चुअली आवती काले सूरत मां आपणी कंपनी साथे क्लाइंट नी बहु मोटी मीटिंग छे। बधी तैयारी थई गई छे अने एज ए प्रोजेक्ट हेड नजीके जवानो हतो, बट हवे ऑल ऑफ सडन एनी तबियत बगड़ी गई छे। ही इज नॉट वेल। હું અને વિહાન અહીંયા જ બિઝી છીએ, સો કેન આઈ વન રિક્વેસ્ટ ટુ યુ? મારે સુરત જવું પડશે, રાઈટ? યસ, બટ ઇફ યુ ડોન્ટ માઇન્ડ. ભાભી તમારે રિક્વેસ્ટ ન કરવાની હોય, તમે ઓર્ડર કરો, હું જઈ આવું છું સુરત. ઓકે, બટ આરવ તારે આજે જ, ઇનફેક્ટ હમણાં થોડી વારમાં જ નીકળવું પડશે. ઓકે ભાભી, નો પ્રોબ્લેમ. ઓકે ધેન, હું તને પ્રોજેક્ટ ડિટેલ અને પ્રેઝન્ટેશન મેઇલ કરી દઉં છું. શ્યોર ભાભી, થેન્ક્સ આરવ. યુ નો ઘરની પોતાની વ્યક્તિ કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ હેન્ડલ કરતી હોય ને ત્યારે હું ખૂબ રિલેક્સ ફીલ કરું છું. આરવ તને ત્યાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો યુ કેન કોલ મી એની ટાઈમ. ઓકે ઓકે, હું જવાની તૈયારી કરી લઉં. યસ. આરવને પ્રોજેક્ટના બહાને સુરત મોકલી દઈશ. હવે વિદિશા એકલી શું કરશે? શેફાલીની જગ્યા તો હું કોઈને નહીં લેવા દઉં. કોપીકેટ, માય ફૂટ. આપ કોણ? વિહાન સરને મળવાનું છે. કમલે મોકલ્યો છે મને, પણ વિહાન સર મારો ફોન નથી ઉપાડતા. અચ્છા, લેટ મી ટ્રાય. હેલો વિહાન, નીચે તને કોઈ મળવા આવ્યું છે, કમ ફાસ્ટ, પ્લીઝ સિટ. દીદી, તું મારાથી નારાજ છે? ના. તો તને મારી પર કોઈ ડાઉટ છે? ના, ચિંતા છે તારી. તું મારાથી કંઈક છુપાવતી હોય એવું લાગે છે મને. દીદી, એવું તો મને પણ તારા વિશે લાગે છે, પણ તે જ કહ્યું હતું કે કંઈ છુપાવવા જેવું છે જ નહીં, તો મેં તારા પર વિશ્વાસ કરી લીધો હતો ને. મને પણ તારા પર વિશ્વાસ છે. આશ દીદી, મારા મન પર કેટલો બધો ભાર હતો તને ખબર છે? ફાઇનલી હું રિલેક્સ થઈ. બસ હવે તારે સ્ટડીમાં વધારે ધ્યાન આપવાનું છે. આ વખતે એક્ઝામમાં સારા માર્ક્સ આવવા જોઈએ. યસ દીદી, ડોન્ટ વરી, હું સ્ટડીઝમાં ધ્યાન પણ આપીશ, સારા માર્ક્સ પણ લાવીશ, બીકોઝ મારે જોબ લેવાની છે. ઇન્કમ સ્ટાર્ટ થશે અને હું મિતેશભાઈને મદદ પણ કરી શકીશ. તું આટલું વિચારે છે એ જ સારી વાત છે. મમ્મીનો ફોન છે. સ્પીકર પર કર. મમ્મી, અમે બંને મજામાં છીએ. બેસો બેસો બેસો. બોલો સર, એક શોર્ટ ફિલ્મની વાત થઈ હતી. યસ યસ, ક્યારથી શૂટ છે? કાલથી. કાલથી? મેં કમલને ના પાડી હતી કે કાલે ને કાલે શૂટ ન રાખે. સોરી સર, પણ થોડી ઇમરજન્સી છે અને તમે એડવાન્સ પણ લઈ. ઠીક છે, સ્ક્રિપ્ટ મને આપી દો. હસબન્ડ વાઈફની શોર્ટ ફિલ્મ છે, ટાઇટલ છે અગ્નિસાક્ષી. ઓકે, વાઈફનો રોલ કોણ કરે છે? હેલો બાબુ, આ શોર્ટ ફિલ્મ માટે હિરોઈન કોણ છે એ વિહાનને અત્યારે નહીં કહેતો.
કેમ? હું કહું છું એમ કર, કેમ કેમ નહીં કર, તું કોઈ ભરતું નામ આપી દે. ઓકે ઓકે. વાઇફ નો રોલ કોણ કરે છે ભાઈ? સાધના. સાધના કોઈ નવી છોકરી છે? યસ સર. સાધના કોણ હશે આ છોકરી?